નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સોન શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદની કુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશોનું તહેલ સ્વાદ કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવે છે લાખો આંગણવાડી કારીગર ટીડાગર બહેનો માટે આ મંજૂર મિત્રો તે મહત્વની અપડેટ મહત્ત્વનો પરિપત્ર મહત્ત્વની લેટેસ્ટ ન્યૂઝ મળી રહી છે તો તેના વિશે આપણે વડોમાં ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ચેનલ એ ગ્રુપ બંને બનાવ્યું છે ત્યાં લિંક ડિસ્ક્રિપ્શનમાં કુશ મિત્રો હશે જોઈન થઈ જાય તમને ચેનલ પર આગળવાની ભરતી બાબતે પગાર બાબતે પગાર બાબતે અન્ય કોઈ પણ ઠરાવ આવે પરિપત્ર આવે કોઈ પણ ઉપયોગી બને તમામે તમામ મારી ચેનલ પૂરત માસો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકમ બટન દબાણ ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમને કહ્યું તેમ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો જે દર્શાવવામાં આવી છે અહીંયા કે જે આઈસીડીએસ સેવા યોજના અંતર્ગત કાર્યરત આંગણવાડી કાર્યકર ટેડાગર તેમની વર્ધન થાય તેમજ આઈસીડીએસ સેવા યોજના લાભ સેવાડા લોકો સુધી પહોંચે તે તે ચાર નાણાકીય વર્ષ ચોવી પચીસના આંગણવાડી કાર્યકર બહેનો જોબ તાલીમ કેડાગર બહેનો માટે ઓરિટેશનલ તાલીમની ઉક્ત સંદર્ભિત ઠરાવ એક વહીવટી મંજૂર આપેલ છે સંદર્ભ પત્ર બે કમિશનર મહિલા બાળ વિકાસની કચેરી આઈસીડીએસ યોજના અંતર્ગત આંગણવાડી વર્કર ટીડાકા બહેનોના ક્ષમતા વધારવા માટેની જોબ ઓરિએન્ટેશન તાલીમ જૂનાગઢ જિલ્લાના પ્રાથમિક અને પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર શશિકું જૂનાગઢ સહમતિ દર્શાવેલ છે તેથી તે જિલ્લાના તાલીમોની મારફતે તાલીમ કરતા તથા તે સિવાયના જિલ્લા કક્ષાએ સંબંધિત પ્રોગ્રામ ઓફિસર તાલીમ કાર્યક્રમ ગોઠવે તે મુજબની સત્તા આપવા જરૂરી દરખાસ્ત કરેલ છે અને આથી સંદર્ભિત ઠરાવના સુધાર કરવાની બાબતમાં સરકાર શ્રી વિચારણા કરી છે મિત્રો જે પુખ્ત વિચારણા આઈસીડીએસ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર ટીડાગર બેનો ક્ષમતા વધન માટેની જોબેન્શન તાલીમ જુનાગઢ જિલ્લા પ્રાદેશિક અને પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર શશિકુંજાળા અહીં યોજવામાં આવશે જે શરતો પણ છે મિત્રો તમે જોઈ શકો છો કે મજૂર બજેટ જોગવાઈ અધીન બેચડી નિયત ખર્ચ ખર્ચ કરવાનું રહેશે સંબંધિત કચેરી નિયત સંખ્યા તાલીમ તાલીમ મેળવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે સદર તાલીમ કાર્યક્રમ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોના આધીન સૂચવા આયોજન થાય તે તાલીમ સમયસર પૂર્ણ થાય તેની અકેલાઈ રાખવી જોઈએ સરકાર સદર તાલીમનું મોનિટરિંગ કમિશનર એસડીએસ કમિશનર મહિલાને બાળ વિકાસ દ્વારા કચેરી દ્વારા કરવાની રહેશે તથા જરૂર પડશે સદમ તાલીમ બાબતે સંબંધિત પ્રોફે પ્રોફેસર બાળ વિકાસના યોજના અધિકાર માર્ગદર્શન આપવાનું રહેશે તો મિત્રો આ તો પરિપત્ર બાળ વિકાસ મહિલા બાળ વિકાસના જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો મિત્રો અપડેટ જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ બાય વિડીયો